અમદાવાદની જનતાને સીએમ આજે વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. સીએમના હસ્તે 635 કરોડના વિકાસ કાર્યોની ભેટ કરવામાં આવશે. 128 કરોડના લોકાર્પણ, 507 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થવાનું છે. તો પાલડીથી જલારામ મંદિર અંડરપાસને પણ સીએમ ખુલ્લો મૂકશે. 80 કરોડના ખર્ચે આ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે. એલિસ બ્રિજના નવીનીકરણની 28 કરોડની કામગીરીનું પણ સીએમના હસ્તે ખાતમુહૂર્ત થશે. તો ઝુંપડપટ્ટી પુનર્વાસ યોજનાના 90 કરોડના મકાનની ફાળવણી પણ સીએમના હસ્તે થવાની છે. એટલે અમદાવાદમાં આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ સીએમ ભૂપેન્દ્ર પટેલ આપવાના છે. કુલ 635 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાવાના છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે પાલડીથી જલારામ મંદિર અંડરપાસને સીએમ દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે. આ અંડરપાસ બનાવવા માટે 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો સીએમએ લોકાર્પણ કરી દીધું છે જનતા માટે, અમદાવાદની જનતા માટે પાલડી જલારામ મંદિર અંડરપાસને ખુલ્લો મૂકી દીધો છે. 80 કરોડના ખર્ચે અંડરપાસ એટલે કે અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. હવે પાલડીથી જલારામ મંદિર તરફ જતા જે પણ વાહન ચાલકો છે, ટ્રાફિકની સમસ્યા હળવી થશે આ અંડરબ્રિજને કારણે, અને સાથે જ સમય પણ બચશે, પેટ્રોલની પણ બચત થશે. વિકાસ કાર્યોની ભેટ એક પછી એક સીએમ આપી રહ્યા છે, અને તે અંતર્ગત સીએમએ પાલડીથી જલારામ મંદિર અંડરપાસને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે પાલડી જલારામ અંડર બ્રિજનું. 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, અને આ બ્રિજ બનતા હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે, અને સાથે જ લોકોને પેટ્રોલની બચત પણ થવાની છે અને સમયની બચત પણ થવાની છે. તો આ ઉપરાંત પણ સીએમના હસ્તે અન્ય કાર્યક્રમો પણ યોજાવાના છે. કુલ આજના દિવસમાં 635 કરોડના વિકાસ કાર્યોની ભેટ અમદાવાદની જનતાને મળવાની છે. તો અમદાવાદની જનતા માટે 128 કરોડના લોકાર્પણ અને 507 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત આજે સીએમના હસ્તે થશે.